શ્રી સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ અદ્ભુત અમૃત વર્ષા યોગ રચાયો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ ધ્વજદંડ અને ચંદ્ર એક જ હરોળમાં આવ્યા. કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે પ્રતિ વર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિના 12 કલાકે અદ્ભુત ખગોળીય સંયોગ રચાય છે, જેમાં વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશુળ, ધ્વજદંડ અને સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે. માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી, તે જ સ્થાન પર સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિ વર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે. આ સંયોગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે, કારણ કે ભક્તોની પ્રબળ શ્રદ્ધા છે કે જ્યારે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવને પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા પધારે છે, ત્યારે આ અમૃત વર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને ચંદ્રદેવની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે. અમૃત વર્ષા યોગના દર્શન કરવા દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા હતા. ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવની પ્રાર્થના કરી હતી. કાર્તિકી પૂર્ણિમાના આ અદ્ભુત સંયોગને અનુલક્ષીને સોમનાથ મંદિરમાં રાત્રિના 11 વાગે મહાપૂજા કરવામાં આવી હતી, તેમજ પરંપરા અનુસાર મધ્યરાત્રિએ 12 કલાકે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. દેશ વિદેશમાંથી આવનાર ભક્તોના હર હર મહાદેવ જય સોમનાથના નાદથી સોમનાથ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું હતું. દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ. નમસ્કાર, હું સથવારા મુકેશ કુમાર લીલાચંદ, પ્રાતિજ, વોર્ડ નંબર 3, પૂર્વ સદસ્ય. આપ સૌ નગરજનોને તથા વોર્ડ નંબર 3ના ભાઈ બહેનો તથા પ્રાતિજ શહેર અને પ્રાતિજ તાલુકાની જનતાને નૂતન વર્ષની શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય. પટેલ કાંતાબેન દિનેશભાઈ, પૂર્વ પ્રમુખ પ્રાંતિજ નગરપાલિકા તથા પટેલ દિનેશભાઈ રમણલાલ, પૂર્વ કોર્પોરેટર પ્રાંતિજ નગરપાલિકા, પ્રમુખ કિસાન મોરચો પ્રાંતિજ સરમંડ, તેમના દ્વારા પ્રાંતિજના તમામે તમામ નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવે છે અને આવનાર નવું વર્ષ સર્વે માટે શુભદાયી, લાભદાયી, ફળદાયી નીવડે તેવી પ્રભુની પ્રાર્થના.